जैसे प्रश्न मित्रों पर्यावरण ने आप बे पाठ भणी लीधा। आज आप तीजा पाठ की शुरुआत करिए छे। तीजो पाठ आपणो छे पाणी ज पाणी। मित्रों पाणी नु मूल्य आपणे समझीए छे खरा? खाली कल्पना करो कि तमने खूब तरस लागी होय अने तरत पाणी न मळे तो थोड़ी वार कोई पासे मांगीए अथवा जाते पीवा जाइए पण पाणी नथी तो आपणे जीवी शकता नथी। तो आ पाणी नुं महत्व शुं छे ए आपणे आ पाठની અંદર ભણવાનું છે કે દુનિયાની અંદર પાણી છે તો બધું છે। મનુષ્યની ખાસ કરીને અગત્યની જે જરૂરિયાતો છે એમાં ખોરાક પાણી હવા એ મુખ્ય ગણાય છે। એ ત્રણ વસ્તુ એવી છે કે એના વગર મનુષ્ય જીવી શકશે નહીં। તો આ પાણીનું મહત્વ આપણે આ પાઠની અંદર ભણીશું। મિત્રો આ પાણી આવ્યું ક્યાંથી થોડીક એની વાત કરી દઉં કે આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ને ત્યારે એ એકદમ બીજા સૂર્ય જેવી ધબધબતો ગોળો, પણ પછી ધીરે ધીરે ઠંડી પડી અને પછી એની અંદર સમય જતા પાણી જમીન અને હવા એ ત્રણ અસ્તિત્વમાં આવ્યું। આ ત્રણ અસ્તિત્વમાં આવ્યા પછી વનસ્પતિ અને પછી આ બધા સજીવ જેમ કે મનુષ્ય પશુ પક્ષી જીવજંતુ અને આ બધા વનસ્પતિ એ પાંચ સજીવો અસ્તિત્વમાં આવ્યા। જે સજીવ છે એને પાણીની જરૂર ખૂબ જ પડવાની છે, પાણી વગર એ જીવી શકતા નથી। તો આ દરેકને પાણીની જરૂરિયાત છે। પૃથ્વીની અંદર કલ્પના કરીએ ને તો પૃથ્વી આખી જે ગોળ છે એમાં ત્રણ ભાગનું પાણી છે। આટલી આપણે પૃથ્વી દોરીએ તો આ ત્રણ ભાગની અંદર આટલું બધું પાણી આવેલું છે। આ આટલી ભાગની જમીન છે, એક જ જગ્યાએ જમીન છે એવું નથી, થોડા થોડા છોટા છોટા કટકા છે જેને આપણે ખંડ કહીએ, પણ ટૂંકમાં ત્રણ ગણું પાણી છે અને એક ભાગની જમીન છે। આ ત્રણ ભાગનું પાણી છે છતાંય તમને એમ થશે ટીચર તો કે છે કે બહુ પાણી અગત્યનું છે, જોઈએ એટલું પાણી લઈ લેવાય, પણ આ જે પાણી છે ત્રણ ભાગનું એ બધું પાણી ખારું છે, મહાસાગરોનું પાણી ખારું, એ આપણને કામ આવે પીવા માટે, ખારું પાણી પીએ આપણે, ખેતરમાં ખારું પાણી દેવાય તો ખેતી જ ન થાય, ઉદ્યોગોમાં ખારું પાણી ચાલે યંત્રો બગડી જાય, એટલે આ બધું પાણી ખારું છે એ આપણને કાંઈ કામનું નથી। પરંતુ આ ખારા પાણીની વરાળ બને, વરાળના વાદળા બને અને વાદળામાંથી વરસાદ આવે, એ પાણી આપણને મીઠું પાણી મળે છે અને એ પાણી આપણે વાપરવામાં લઈએ છીએ। તો મીઠું પાણી ક્યાં ક્યાં આપણને મળી શકે છે? મીઠું પાણી ખાસ કરીને નદી તળાવ સરોવર ઝરણા એ દરેક જગ્યાએથી આપણને મીઠું પાણી મળે છે અને એ આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં વાપરીએ છીએ। તો આ છે પાણી। પરંતુ મેં તમને કીધું એમ કે જો આ પાણી આપણે વ્યવસ્થિત રીતે નહીં વાપરીએ તો પાણીની તંગી થશે। આજે પાણી મેં તમને કીધું ને મીઠું પાણી એ તો ફક્ત આટલા ભાગમાં સમાય એટલું જ પાણી છે, આના ટકાવારી કરીએ ને તો આટલું બધું પાણી છે એ 78% પાણી ગણ્યું, તો 78%માંથી આપણને ફક્ત 3% પાણી જ મીઠું પાણી મળે છે અને એ મીઠું પાણી કેવું કહે આપણને જેવી કલ્પના છે કે આ નદીનું પાણી આવી ગયું કે આ ટંકીની અંદર પાણી આવી ગયું એમ નહીં, એ તો આપણે જે વાપરીએ છીએ, પણ વિચારો કે ભારતની ઉપર એ હિમાલય પર્વત છે, એ હિમાલય આખો બરફનો બનેલો છે, એટલે પાણી સમજવાનું છે, તો આટલા પાણીમાંથી થોડો ભાગ એ બરફ રૂપે સમાયેલો છે। પછી મિત્રો વરસાદ જ્યારે આવે ને તો વરસાદનું અમુક પાણી જમીનની નીચે ચાલ્યું જાય છે, માટીવાળી જમીન હોય કાચો રસ્તો હોય કે પાણી કેમ તરત નીચે ઉતરી જાય, તો અમુક પાણી તો જમીનની નીચે ચાલ્યું હોય, તો
હવે આપણી પાસે કેટલું પાણી રહ્યું તો મિત્રો સમજો મીઠું પાણી 3% છે 1% બરફમાં હિમાલયમાં વહ્યો ગયો 1% જમીનની અંદર વહ્યો ગયો હવે 1% આપણી પાસે એ પાણી વાપરવાનું રહ્યું અને એ 1% કોને માટે ખાલી આપણા માટે એટલે કે રાજકોટ માટે જ ખાલી ભારત માટે આખા દુનિયા માટે છે એટલે મિત્રો પાણીની તો ખૂબ બચત કરવી જોઈએ કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ વપરાશ કરવો જોઈએ બની શકે એટલું પાણી ઓછું ઢોળવું હવે અમુક કાર્ય આપણા જીવનમાં એવા છે કે એ પાણીથી થતા કાર્ય છે પાણી ન હોય તો એ કામ થઈ શકે નહીં તો તમે વિચારો છો કે કયા કયા કાર્ય છે એ પાણીથી થાય છે આપણે ક્યાંય બીજે નથી વિચારતા આપણે આપણા ઘરથી જ વિચારીએ આપણા ઘરની અંદર મમ્મી રસોઈ કરે છે પાણીની જરૂર પડે છે આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ પાણીની જરૂર પડે છે કપડાં વાસણ ધોઈએ પાણીની જરૂર પડે એ ઉપરાંત ખેડૂતો ખેતી કરે તો પાણીની જરૂર પડશે અમુક ઉદ્યોગો એવા છે કે પાણી વગર ચાલતા નથી રંગ રસાયણના ઉદ્યોગો છે એ ઉપરાંત કહીએ તો કાગળ બનાવવાનો ઉદ્યોગ છે એમાં પાણી વગર ચાલી શકે નહીં એ ઉપરાંત આપણું જે બાંધકામ છે ને કળિયા કામ જેને કહીએ મકાન બનાવે છે એમાં તો ખૂબ બધું પાણી જોઈએ અને ખાસ કરીને કુંભાર કુંભારનું કામ છે માટીના વાસણ બનાવવાનું તો આ માટીના વાસણ બનાવવા માટે એ માટીનો ડબલો કરશે એમાં પાણી રેડશે અને પછી એને ખૂબ ગુંદે જેને કહેવાય ગુંદવું પાણીને ગુંદવા માટીને ગુંદવા માટે પણ પાણી જોઈશે એટલે આ બધા કાર્ય એવા છે કળિયા કામ આ માટીને ગુંદવાનું કામ એમાં તો ખૂબ જ પાણી જોઈએ છે તો એ ઉદ્યોગો નહીં ચાલે તો પણ નહીં ચાલે આપણા ઘરની અંદર પાણી વગર નહીં ચાલે તો આવી રીતે ખેતી ઉદ્યોગ ઘરના કામકાજ એ દરેકની અંદર પાણીની જરૂર પડે છે તો હવે આપણે એવું વિચારીએ કે પાણીની જરૂર ક્યાં નથી પડતી તમે મનમાં હા કે નાનો જવાબ બોલજો પણ મને તો ખબર છે તમે શું બોલશો કારણ કે તમને ખબર જ છે ઉદાહરણ તમે તરીકે હું તમને કહું કે તમારે ઘરની અંદર તમારે કપડાં ધોવા છે પાણીની જરૂર પડશે હા તમે રમત રમો છો કાગળની નાની નાવ બનાવો છો પાણીની જરૂર પડશે ના મકાન બનાવવું છે પાણીની જરૂર પડશે હા તો આવી રીતે અમુક કાર્ય એ પાણીથી થાય છે અમુક કાર્ય પાણી વગર થાય છે એવા તમે વિચારીને 10-10 નામ લખજો કે કયા પાણી કાર્ય પાણીથી થાય છે અને કયા કાર્ય પાણી વગરના થાય છે તો આવી રીતે પાણીથી આપણું જીવન ચાલી શકે છે પણ આ પાણી કેટલું અગત્યનું છે હજુ આપણે એક લેક્ચરની અંદર ભણશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો પાણી જ પાણી પાઠનો આપણે હવે આગળ પાઠ ચલાવીએ આપણે જોયું પાણી ક્યાંથી મળે છે કેટલું મળે છે કેવી રીતે મળે છે હવે એ પાઠને થોડો આગળ વધારીએ હવે પાણીના પ્રાપ્તિ સ્થાનો પાણીના પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો આપણે જોયું કે આપણે પાણી મેળવવું હોય એ ખારું પાણી નહીં મીઠું પાણી મેળવવું છે તો આપણે ક્યાં જશું તો સૌથી પહેલા તો આપણે ક્યાંય જવાની જરૂર જ નથી પડતી આપણા ઘરની અંદર કોર્પોરેશનના નળ આવે ત્યારે પાણી ભરી લઈએ છીએ અને એ નળ 20 મિનિટ આવે છે આખા દિવસ ચાલે એના માટે આપણે ઘરની અંદર મોટા ટાંકા બનાવેલા હોય એ જમીનની નીચે હોય એટલે આપણે એને ભૂગર્ભ ટાંકા કહીએ છીએ પાણી આવશે એટલે આખો ટાંકો ભરાઈ જશે અને એમાંથી આપણે આખો દિવસ પાણીથી ચલાવીશું અથવા એવું પણ બને કે આપણા ઘરમાં એ કોર્પોરેશનની લાઈન નથી તો આપણા ઘરમાં ડંકી છે ટીપવેલ છે મતલબ તો પણ આપણને પાણી મળી રહે છે એટલે ટૂંકમાં કહીએ તો ઘરમાંથી પાણી આપણને નળ દ્વારા મળે પણ આખા ગામને પાણી ક્યાંથી મળે એટલે આખા ગામમાં વરસાદ આવે છે તો ગામની જે નદીઓ હોય એ પાણીથી ભરાઈ જાય છે અને આખા ગામને એ આખા વરસ માટે ત્યાંથી આપણને પાણી આપે છે એટલે નદીમાંથી
પાણી મળે છે બીજું કે કોઈ ગાઉં કે ગાઉડું હોય તો એની અંદર કુવા ખોદેલા હોય તો કુવામાંથી આપણને પાણી મળે છે તળાવ કે સરોવર હોય તો એના અંદરથી પણ આપણને પાણી મળી રહે છે પણ ઘણીવાર એવું પણ બને કે પાણી મીઠું હોય ખારું હોય ફરક પડતો નથી તો દરિયો સમુદ્ર મહાસાગર એની અંદરથી પણ પાણી મળી રહે છે તો જ્યાં ખારું પાણી ચાલતું હોય ત્યાં જેનો ઉપયોગ થઈ શકે છે એટલે આ છે પાણીના પ્રાપ્તિ સ્થાનો આમ તો પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત કહેવાય કોઈ વસ્તુ આપણને જ્યાંથી પ્રાપ્ત થાય એ વસ્તુ એનો સ્ત્રોત બની જાય છે જેમ કે પાણી આપણને મુખ્ય વરસાદથી જ મળે એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ ગણવામાં આવે એ જ રીતે પ્રકાશ એટલે કે જય શ્રી કૃષ્ણ મિત્રો પાણી જ પાણી પાઠમાં આપણે પાણીના પ્રાપ્તિ સ્થાનો સુધી જોયું સ્ત્રોત કોને કહેવાય એ જોયું હવે આપણે પાઠથી આગળ વધારીએ હવે અહીંયા મેં કેટલું પાણી સમય તો એના મેં ચાર ચિત્ર તમારી સામે દોર્યા છે આ ચાર ચિત્રની અંદર જો પાણી ભરવામાં આવે તો સૌથી ઓછું પાણી સેમા અને સૌથી વધારે પાણી સેમા ભરાય એ આપણે જોઈએ આમ તો નાના બાળકો આવી રમત બહુ ગમતી હોય અમે તમે તરત જ કહી દેશો જો આ છે ગ્લાસ કપ ચમચી અને ડોલ સ્વાભાવિક છે કે તરત જ કહી શકાય કે સૌથી ઓછું પાણી ચમચીમાં સમાય અને સૌથી વધુ પાણી ડોલમાં સમાય છે સૌથી ઓછું ચમચીમાં એનાથી વધારે કપમાં એનાથી વધારે ડોલમાં એનાથી વધારે ગ્લાસમાં અને એનાથી વધારે ડોલમાં પાણી સમાય છે તો આવી રીતે જે પાત્ર છે એના અંદર એટલું પાણી સમાય શકે છે મિત્રો તમે ક્યારેય ફરવા ગયા હોય કે કોઈ કુંડની અંદર ગરમ પાણી છે એવું તમે જોયું સાંભળ્યું છે તો એવું બની શકે કે જમીનની અંદરથી આપો આપ ગરમ પાણી નીકળતું હોય એને ગરમ પાણીના ઝરા એવું કહેવામાં આવે છે આ જગ્યાએ ધરતીની નીચેની રચના જ એવી હોય છે કે જેના કારણે પાણી આપોઆપ ગરમ થઈ જાય છે અને એ પાણી જમીનમાં ઉપર આવી જતું હોય છે તો આપણને ચમત્કાર લાગે છે કે આ જગ્યાએ જમીનમાંથી ગરમ ગરમ પાણી નીકળે છે ઘણીવાર આવા જગ્યાએ એવા કુંડો બનાવી દેવામાં આવે છે તો એને ગરમ પાણીના કુંડ તરીકે ઓળખવામાં આવે છે આવો કુંડ કદાચ તમે જોયો હશે કે તુલસી શ્યામ નામનું ગામ છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં ગરમ પાણીના ઝરા જોવા મળે છે હવે મિત્રો તમારા ગામમાંથી કઈ નદી પસાર થાય છે આજી નદી આપણા ગુજરાતની નદી કઈ છે નર્મદા અને ભારતની સૌથી મોટી નદી ગંગા આ બધી નદીઓ એવી છે કે જે આપણા આખા ગામને પાણી પૂરું પાડે છે તો પાણી ખૂબ અગત્યનું છે તો એનો બગાડ નહીં કરવાનો એનો સંગ્રહ કરવાનો કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ તો લાંબા સમય સુધી આપણને પાણીની તકલીફ પડશે નહીં જય શ્રી કૃષ્ણ આ પાઠને અહીંયા પૂરો કરીએ થોડું ડાઉન થઈ જતો હતો અવાજ જોશથી બોલવાનું ઓકે તોય 3 મિનિટમાં તો થઈ ગયું